नमस्कार विद्यार्थी मित्रों, हवे आजे आपणे भणीशुं धोरण 12 वाणिज्य व्यवस्था अने संचालनमां भरती माटेना प्राप्ति स्थानों में बे प्राप्ति स्थानों छे, एक आंतरिक प्राप्ति स्थान अने बाह्य प्राप्ति स्थान। एमां पहेलुं आपणे जोशुं आंतरिक प्राप्ति स्थानमां। आंतरिक प्राप्ति स्थानमां एक बढ़ती आपीने बाह्य पछे बदली करीने, आंतरिक एटले अंदरनी प्राप्ति स्थानों में पहलो बढ़ती आपीने बदली करीने, त्रण कर्मचारीना मित्र के सगा संबंधी ने तक आपीने, कर्मचारी जो मित्रों हो तो मित्रों के सगा संबंधी ने तक आपीने, चार अगाउ छूटेला छूटा करेला कर्मचारी ने परत बोलावीने, जे अगाउ छूटा करेला कर्मचारी छे तेने परत बोलावीने, पांच बढ़ती साथे बदली करीने, बढ़ती साथे बदली करीने, अने छ प्रतीक्षा यादी तैयार करनी। ये प्रतीक्षा यादी जे पाछळना जे यादी होय छे तेने तैयार करीने। हवे बाह्य प्राप्ति स्थान, हवे आपणे जोशुं बाह्य प्राप्ति स्थानों। एमां एक जोशुं के जाहेरात द्वारा, पहेलुं तो जाहेरात द्वारा, पछे बे रोजगार विनिमय कचेरी द्वारा, जे रोजगार विनिमय कचेरी द्वारा जाहेरात आवती होय छे तेना द्वारा, पछे त्रण शैक्षणिक संस्थाओ द्वारा, जे शैक्षणिक संस्थाओ होय छे तेना द्वारा, चार मजूर संघों द्वारा, मजूर संघों द्वारा, पांच ठेकेदारों द्वारा, ठेकेदारों द्वारा, छ द्वार पर भर्ती गेट पर, जे गेट ऊपर भर्ती करवामां आवे छे तेने, सात आधुनिक पद्धति द्वारा, जे आधुनिक पद्धति होय छे तेना द्वारा पण भर्ती करवामां आवे छे। हवे आपणे आंतरिक प्राप्ति स्थानों अने बाह्य प्राप्ति स्थानों विषे समझूती मेळवी। हवे आपणे आंतरिक प्राप्ति स्थान में विगतवार आपणे चर्चा करीए तो पहला आंतरिक प्राप्ति स्थानों में एमां बढ़ती आपीने केमां, तो के बढ़ती आपीने, एक बढ़ती आपीने हवे आपणे बढ़ती आपीने એમાં જોશું કે આ પદ્ધતિમાં જ્યારે એકમમાં નવી જગ્યા ઊભી થાય કે ખાલી જગ્યા પડે ત્યારે સંચાલકો વર્તમાન કર્મચારીનું કામ હોશિયારી, પ્રમાણિકતા તથા વફાદારી જેવી બાબતોનું મૂલ્યાંકન કરી તેના આધારે બઢતી આપે છે। સંચાલકોની વર્તમાન કર્મચારીઓનું કામ હોશિયારી, પ્રમાણિકતા તથા વફાદારી જેવી બાબતોનું મૂલ્યાંકન કરી તેના આધારે બઢતી આપતા હોય છે। પોતાના જ કર્મચારીને ઉચ્ચ હોદ્દા પર લેવાથી તેનો કાર્ય જો સોંપ અને વફાદારી વધે છે। પોતાના જ કર્મચારી હોય છે ઊંચા હોદ્દા પરથી લેવાથી તેનું કાર્ય જો સોંપ અને વફાદારી વધે છે। બઢતીના કારણે કર્મચારીનો પગાર, બઢતીઓના કારણે કર્મચારીનો પગાર, હોદ્દો, સત્તા અને જવાબદારીમાં વધારો થાય છે। બઢતીના કારણે કર્મચારીનો પગાર, હોદ્દો, સત્તા અને જવાબદારીમાં વધારો થાય છે। બે બદલી કરીને, બે બદલી કરીને એકમના એક વિભાગમાં કર્મચારીની અછત હોય તેવા સંજોગોમાં એકમના જ અન્ય વિભાગમાં જરૂર કરતાં વધુ કર્મચારીઓ હોય ત્યારે વધારાના કર્મચારીઓ, ત્યારે વધારાના કર્મચારીઓની લાયકાત ધ્યાનમાં રાખી યોગ્ય જગ્યાએ બદલી કરી કર્મચારીઓની અછત દૂર કરી શકાય છે। લાયકાત પ્રમાણે જે કર્મચારીઓ ધ્યાનમાં રાખી યોગ્ય જગ્યા બદલી કરી કર્મચારીઓની જે અછત હોય છે તેને દૂર કરી શકાય છે। જરૂર કરતાં વધુ કર્મચારીઓ હોય ત્યારે કર્મચારીઓની લાયકાતને ધ્યાનમાં રાખી, દાખલા તરીકે આપણે 5ની ભરતી કરવાની છે અને 10 આવી છે તો એની લાયકાત ધ્યાનમાં રાખી અને તેની બઢતી બદલી કરવા બદલી કરી
ત્રણ કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધીઓને તક આપીને, જે કર્મચારીઓને મિત્ર અથવા તો સગા સંબંધીઓ હોય છે તેમને તક આપીને. એકમના ખાલી પડેલી જગ્યા, એકમની ખાલી પડેલી જગ્યા ભરવા માટે વર્તમાન કર્મચારીઓને માહિતી આપવામાં આવે છે. જે વર્તમાન કર્મચારીઓ હોય છે તેમને માહિતી આપવામાં આવે છે. યોગ્ય લાયકાત ધરાવતા તેમના સગા કે મિત્રોની ભલામણ કરતા જણાવવામાં આવે છે. જેની સગાઓ અને મિત્રોની છે એની ભલામણ દ્વારા તેને લગાડવામાં તક આપવામાં આવતી હોય છે. તેઓ પાસેથી અરજીઓ મેળવી ભરતી કરવામાં આવે છે. તેની પાસેથી ફોર્માલિટી તરીકે અરજીઓ મેળવી અને તેમની ભરતી કરવામાં ખૂબ જ મદદરૂપ આવે છે. પોતાના સગા કે મિત્રોની ભરતીમાં સહભાગી થવાની તક મળવાથી વર્તમાન કર્મચારીનો ઉત્સાહ અને ધગસ વધે છે. ભરતીમાં સહભાગી થવાની તક મળવાથી વર્તમાન કર્મચારીઓને ઉત્સાહ અને ધગસ વધે છે અને તેઓનો ગર્વથી લાગણી અનુભવે છે. તેઓ ગર્વની લાગણી અનુભવતા હોય છે. હવે આપણે જોશું ચાર, અગાઉ છૂટા કરેલા કર્મચારીઓને પરત બોલાવીને. જે અગાઉ પહેલાં જે છૂટા કરેલા હોય છે કર્મચારીઓ તેને પરત બોલાવીને, ભૂતકાળમાં જે કર્મચારીઓ એકમમાં કામ કરતા હતા, ભૂતકાળમાં જે કર્મચારીઓ એકમમાં કામ કરતા હતા તેમને કોઈ કારણસર છૂટા કરવા પડ્યા હોય, જે કારણોસર છૂટા કરવા પડ્યા હોય, દાખલા તરીકે આપણે લઈ કે COVID-19, જે કોરોનામાં આપણે જે અમુક કંપનીઓ છે તે ઘણા બધા કર્મચારીઓને રજા આપી દીધી હોય છે, તે રજા આપી દીધી હશે એ કારણસર, કારણ કે કોરોનાની મહામારી ચાલી રહી છે, એમાં ધંધા બધા ઠપ હતા, એ ડિપાર્ટમેન્ટ બંધ હતા, તો જે કર્મચારીઓને છૂટા કરી દીધા હશે એની ડિટેલ તો એ કંપની પાસે હશે જ, એ ડિટેલ કંપની પાસે હશે જ, તો એ કંપની ડિટેલ દ્વારા તેમને ફોન કરીને અથવા તો લેટર પહોંચાડીને ફરીથી પાછા બોલાવી લેશે, અગાઉ છૂટા કરેલા કર્મચારીને પરત બોલાવીને. કોઈ કારણસર છૂટા કરવા પડ્યા હોય અથવા પોતાની મરજીથી અન્ય એકમમાં જોડાયા હોય તેવા સંચાલકો અનુભવી જ્ઞાન ધરાવતા અને કાર્યક્ષમ કર્મચારીઓને પરત બોલાવીને ભરતી કરી શકે છે. અમુક કર્મચારીઓને પરત બોલાવીને ભરતી કરે છે. કોઈ પણ કારણોસર એને નોકરી છોડી દીધી હોય, કારણોસર છૂટા કરવા પડ્યા હોય, તો તેના અનુભવ હશે, તેમાં જ્ઞાન હશે, કાર્ય કરવાની શક્તિ હશે, તે પરત બોલાવી તેની ભરતી કરી શકાય છે. પાંચ, બઢતી સાથે બદલી કરીને. બઢતી છે એની સાથે બદલી કરીને આ પદ્ધતિમાં એકમના હાલના કર્મચારીઓને આજ સંચાલન હેઠળ અન્ય સ્થળે ચાલતા એકમમાં કાર્યક્ષમતામાં વફાદારી અને અનુભવને ધ્યાનમાં રાખીને બઢતી સાથે બદલી કરવામાં આવે છે. વફાદારી અને અનુભવને ધ્યાનમાં રાખી બઢતી સાથે બદલી કરવામાં આવે છે. દાખલા તરીકે મનપસંદ શહેરમાં કે વતનની નજીક બદલી બઢતી સાથે બદલી કરવામાં આવે છે. મનપસંદ શહેર કે વતનની નજીક બઢતી સાથે બદલી કરવામાં આવે છે. આથી કર્મચારીનો કાર્ય જોશો અને ઉત્સાહ વધી જાય છે. કારણ કે જ્યાં વતન હશે એની આજુબાજુમાં તેમની બઢતી સાથે બદલી કરવામાં આવે છે. આના દ્વારા તેમાં કાર્ય જુસ્સો ખૂબ જ વધી જાય છે અને ઉત્સાહ પણ વધી જાય છે. છ, પ્રતીક્ષા યાદી, વેઇટિંગ લિસ્ટ. પ્રતીક્ષા યાદી, ભૂતકાળમાં જાહેર રાત આપીને ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતાં વધુ ઉમેદવારની પસંદ કરી જરૂરિયાત મુજબ ઉમેદવારની ભરતી કરી વધારાના ઉમેદવારોને એક યાદી તૈયાર કરવામાં આવે છે, જેને પ્રતીક્ષા યાદી કહે છે. ભવિષ્યમાં ભરતી બહાર પાડવામાં આવે છે. એ ભરતી દ્વારા જરૂરિયાત પ્રમાણે કર્મચારીઓ લેવામાં આવે છે અને બીજી અરજી છે એની એક યાદી બોલાવવામાં આવે છે અને એને પેન્ડિંગ રાખવામાં આવે છે. એ પ્રતીક્ષા યાદી જરૂરિયાત પડે ત્યારે તેનો ઉપયોગ કરી અને કર્મચારીને બોલાવવામાં આવે છે, તેને પ્રતીક્ષા યાદી કહે છે. આ યાદી ભવિષ્યમાં ભરતી માટે ઉપયોગ લેવામાં આવે છે. આ યાદી જે વેઇટિંગ લિસ્ટ હશે તેને ભવિષ્યમાં ઉપયોગમાં લેવાય છે, જેના કારણે ફરીથી ભરતી પ્રક્રિયા કરવી પડતી નથી. આ કારણે ફરીથી ભરતીની પ્રક્રિયા કરવી પડતી નથી. પ્રતીક્ષા યાદી પ્રમાણે જે તે જગ્યા માટે ઉમેદવારોનો ક્રમ અનુસાર ભરતી કરવામાં આવે છે. જે તે જગ્યા અનુસાર ક્રમવાઇઝ તેમાં ભરતી કરવામાં ખૂબ જ મદદરૂપ બને છે. બાહ્ય પ્રાપ્તિ સ્થાનો,
હવે બાહ્ય પ્રાપ્તિ સ્થાનો વિશે જોઈશું. એમાં પહેલો જાહેરાત દ્વારા. જાહેરાત દ્વારા તો કે અસરકારક ભરતી માટે આ શ્રેષ્ઠ પદ્ધતિ છે. અસરકારક ભરતી હોય છે આ ભરતી માટે આ શ્રેષ્ઠ પદ્ધતિ છે. વર્તમાનપત્રો, ધંધાકીય સામયિકો કે વિશિષ્ટ વ્યવસાય માટેની સામયિકોમાં જાહેરાત દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે. એના દ્વારા, જાહેરાત દ્વારા તેના અરજીઓ મંગાવવામાં આવે છે. આ ઉપરાંત ઉમેદવાર ટેલિવિઝન, ઇન્ટરનેટ અને વેબસાઇટ પર જાહેરાત જોઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ ઇન્ટરનેટ અને વેબસાઇટ પર જાહેરાત જોઈને ઓનલાઈન અરજી કરી શકે છે. દૂર દૂરના સ્થળેથી વધુ સંખ્યામાં અરજીઓ મંગાવી શકાય છે. દૂર દૂરના સ્થળોથી વધુ સંખ્યામાં અરજીઓ મંગાવી શકાય છે. તેમાંથી યોગ્ય કર્મચારીઓની પસંદગી થઈ શકે છે. આના દ્વારા જે યોગ્ય કર્મચારી હોય છે તેને તે પસંદગી કરી શકે છે. 2. રોજગાર વિનિમય કચેરી દ્વારા ભરતી. રોજગાર વિનિમય કચેરી હોય છે તેના દ્વારા ભરતી. સરકારી અને ખાનગી રોજગાર વિનિમય સંસ્થાઓ નોકરી શોધવાનું ઉમેદવારનું નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત, અનુભવ અને કૌશલ્ય જેવી બાબતોની નોંધણી કરી યાદી તૈયાર કરે છે. આ બધી સરકારી અને ખાનગી રોજગારી વિનિમય સંસ્થાઓ નોકરી શોધતા ઉમેદવારનું નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત, અનુભવ અને કૌશલ્ય જેવી બાબતોનું નોંધણી કરી યાદી તૈયાર કરે છે. આ બધાની નોંધણી કરી અને યાદી તૈયાર કરે છે. જે એકમો આ સંસ્થાની સેવા માંગે, આ એકમો સંસ્થાની સેવા માંગે તેમને જરૂરિયાત લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી મોકલવામાં આવે છે. માટે તેમની જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી મોકલવામાં આવે છે. તેમાંથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરી શકાય છે. માટે તેની યોગ્ય ઉમેદવારો હોય છે તેમની પસંદગી આપણે કરી શકાય છે. 3. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વર્તમાન સમયમાં ઘણા બધા એકમો આ પદ્ધતિથી ભરતી કરે છે. વ્યવસાયિક શિક્ષણ આપતી સંસ્થાઓ કોલેજો અને યુનિવર્સિટીનો સંપર્ક કરી તેમાં તૈયાર થતા વિદ્યાર્થીઓની સીધી ભરતી કરે છે. જે એકદમ સચોટ કોલેજ અને યુનિવર્સિટીમાં આવી સંપર્ક કરી અને સીધી ભરતી કરે છે. એકમમાં જે પ્રકારની લાયકાત વાળા કર્મચારીની જરૂર હોય છે તે અંગે કોલેજ કેમ્પસમાં રૂબરૂ મુલાકાત ગોઠવી ભરતી કરે છે. જે રૂબરૂ મુલાકાતો ગોઠવી તેમની ભરતી કરવામાં મદદરૂપ બને છે. દાખલા તરીકે IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIT, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જેવી સંસ્થાઓ દર વર્ષે આવા ભરતી મેળા યોજે છે. આવા ભરતી મેળાનું તે યોજના કરે છે. 4. મજૂર સંઘો દ્વારા ધંધાકીય એકમમાં કામદારો સભ્યોની નોંધણી કરતા હોય છે. ક્યારેક એકમમાં કામ ઓછું થતાં અથવા અન્ય કારણોસર કામદારોને છૂટા કરાય છે. કામમાં વધારે થતાં મજૂર સંઘની મદદથી આવા કામદારોને ભરતી કરવામાં આવે છે. તથા કામના વધારે થતાં મજૂર સંઘોની મદદથી આવા કામદારોની ભરતી કરવામાં આવે છે. દાખલા તરીકે કાપડ ઉદ્યોગ, ખાણ ઉદ્યોગ વગેરેની ભરતી કરવામાં ખૂબ જ મદદરૂપ બને છે. 5. ઠેકેદારો દ્વારા ભરતી. આ પદ્ધતિમાં ઠેકેદારો કામદારો પૂરા પાડવાની જવાબદારી સ્વીકારે છે. અહીં ધંધાકીય એકમ અને ઠેકેદાર વચ્ચે કામદારો પૂરા પાડવાનો કરાર થાય છે. જે કામદારો પૂરા પાડવાના હોય છે તેના વચ્ચે કરાર થાય છે. ઠેકેદાર જુદા જુદા કામમાં કામદારોના સંપર્કમાં રહે છે. એકમને જરૂર પડે ત્યારે વ્યાજબી દરે કામદારો પૂરા પાડે છે. દાખલા તરીકે
बांधकाम उद्योग, खाण उद्योग, चाना बगीचा वगैरह आ पद्धतिओ में कामदारों शोषण थवानी शक्यता रहेली छे। सामान्य रीते बिन कुशल कामदारों आ रीते पूरी पाड़वामां आवे छे। ठेकेदारों जे अमुक अमुक शोषण थता होय छे रहेली होय छे, आ ठेकेदारों द्वारा तेमनी भर्ती करवामां आवे छे। छो द्वार पर भर्ती, गेट पर भर्ती। एकम के संस्थाना दरवाजे, एकम के संस्थाना दरवाजो काम अंगेनी जानकारी दर्शावतो बोर्ड मूकीने कर्मचारी मेळवी शकाय छे। ज्यां गेट होय छे त्यां वॉचमेन द्वारा भर्ती करवामां आवे छे, अथवा तो त्यां बोर्ड मूकवामां आवे छे गेट पर के आ વિભાગમાં આ લાયકાત વાળા કર્મચારીની જરૂર છે। એ ગેટ ઉપર જ તેને બોર્ડ મૂકવામાં આવે છે અને તેની ગેટ ઉપર જ ભરતી કરવામાં આવે છે, અથવા તો વોચમેનને કહી રાખેલું, અથવા તો એવી જાહેરાત કરીને કે આ ગેટ ઉપર આ બારી મળી લેવું, આને ગેટ ઉપર ભરતી કહે છે। એકમ કે સંસ્થાના દરવાજે કામ અંગેની જાણકારી દર્શાવતું બોર્ડ મૂકીને કર્મચારી મેળવી શકે છે। જે કામ મૂકીને કર્મચારીઓ મેળવી શકે છે, ખાસ કરીને રોજમદાર કર્મચારીઓ માટે આ પદ્ધતિ વધુ અનુકૂળ છે। જે રોજવારા કર્મચારી હોય છે તેના માટે આ ભરતી ખૂબ જ જરૂરી છે। 7 આધુનિક પદ્ધતિ વર્તમાન સમયમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા કર્મચારીઓ મેળવી શકાય છે। વર્તમાન સમયમાં ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા કર્મચારી મેળવી શકાય છે। જુદી જુદી એજન્સીઓ પોતાની વેબસાઇટ પર સંબંધિત ઉમેદવારની જરૂરી વિગતો નોંધે છે। એકમમાં જગ્યા ઊભી થાય છે ત્યારે આ એજન્સીઓ અથવા એકમ તેનો ઉપયોગ કરી યોગ્ય ઉમેદવાર મેળવી શકાય છે। એકમમાં જગ્યા ઊભી થાય ત્યારે આ એજન્સીઓ અથવા એકમ તેનો ઉપયોગ કરી યોગ્ય ઉમેદવારી મેળવી શકાય છે। આ માટે ઘણી વખત બધી પ્રક્રિયા ઓનલાઈન થાય છે જેમ કે અરજી, પરીક્ષા, પરિણામ અને નિમણૂક વગેરે આ પદ્ધતિમાં ઉમેદવારો કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની જાણકાર હોય છે। આધુનિક પદ્ધતિમાં જોઈએ તો ઘણી બધી કર્મચારીઓ હોય છે કે જે કોમ્પ્યુટરાઇઝ આધુનિક યુગમાં જેમની પદ્ધતિ દ્વારા તે ઓનલાઈન થાય છે, જેમ કે અરજી, પરીક્ષા, પરિણામ અને નિમણૂક વગેરે। આ પદ્ધતિમાં ઉમેદવાર કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો જાણકાર હોય તો તેને મહત્તમ લાભ લઈ શકે છે। જે ઉમેદવાર કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો જાણકાર હોય છે તે તેનો મહત્તમ લાભ લઈ શકે છે, ખૂબ જ લાભ લઈ શકે છે। સામાન્ય રીતે કુશળ કર્મચારીની ભરતી માટે આ યોગ્ય પ્રાપ્તિ સ્થાન છે। જે સામાન્ય કુશળ કર્મચારી હોય છે ભરતી માટે તે આ યોગ્ય પ્રાપ્તિ સ્થાન છે। યોગ્ય ખૂબ જ જરૂરી પ્રાપ્તિ સ્થાન છે। આ જોયું આપણે આધુનિક પદ્ધતિ, તેનો હાલ મોસ્ટ ઓફ જોવા જઉં તો આધુનિક પદ્ધતિનો ઉપયોગ બહુ જ વધારે થતો હોય છે। વેબસાઇટ ઉપર તેમની મૂકી દેવામાં આવતા હોય છે અને ઉમેદવારો કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના જાણકાર હોય છે તેને મહત્તમ લાભ, વધુમાં વધુ લાભ મળે છે। સામાન્ય રીતે કુશળ કર્મચારી ભરતી માટે આ યોગ્ય પ્રાપ્તિ સ્થાન છે। જે કુશળ છે તેના માટે આ પ્રાપ્તિ સ્થાન એ ખૂબ જ યોગ્ય અને મહત્ત્વપૂર્ણ છે। તો આપણે જોયું કે બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની આપણે આ વિગત મેળવી